Hey friends, hi, how are you all? Fine, I'm also fine. So friends, चलो आज नो आपलो नवो टॉपिक छे देर. ओके फ्रेंड्स, तो थोड़ा चित्र જોઈશું અને એની સાથે આપણે देर થી વાક્ય બનાવતા જઈશું. તો તમે બધા આ વિડિયો ધ્યાનથી જોજો એટલે તમને ખબર પડશે ફ્રેન્ડ્સ કે देर નો ઉપયોગ કઈ રીતે થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો થોડા ધેરથી આપણે વાક્ય બનાવીશું ચિત્ર જોઈને. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આ ફર્સ્ટ પિક એનો છે ડોગ. હા, તો આપણે એના પરથી વાક્ય બનાવવાનું છે ધેરનો ઉપયોગ કરીને. તો ચાલો આપણું ફર્સ્ટ વાક્ય બનાવીએ ધેરથી. ધેર is a dog. ફ્રેન્ડ્સ, તમારે આ વાક્ય મારી સાથે રીડ પર કરતા જવાનું છે. હું લખીશ, તમારે મારી સાથે રીડ કરવાનું છે. There is a dog. There is a dog. હવે જુઓ તો ફ્રેન્ડ્સ, સેકન્ડ પિક એનો છે બાઇસિકલ. હા, આપણું સેકન્ડ પીક છે બાઇસિકલ. તો અહીં આપણે સેકન્ડ વાક્ય લખીશું ધેર ઇઝ અ બાઇસિકલ. There is a bicycle. There is a bicycle. Okay friends, હવે જુઓ તો આપણું next pic એનો છે. એના ઉપરથી આપણે next વાક્ય લખીશું. તો આપણું third pic છે house. છે ને friends house? તો ચાલો આપણું third વાક્ય લખીશું અહીં. There is a house. There is a house. There is a house. Okay friends, હવે next pic જુઓ તો શેનું છે? Cow. હા, તો આપણું fourth વાક્ય છે તે અહીં આપણે લખીશું કા ઉપરથી. તો ધેર ઇઝ અ કાઉ. ઓકે ફ્રેન્ડ્સ, ધેર ઇઝ અ કાઉ. ધેર ઇઝ અ કાઉ. ફ્રેન્ડ્સ, હવે જુઓ તો નેક્સ્ટ પિક એનું છે. એના પરથી આપણે નેક્સ્ટ વાક્ય બનાવીશું બોલ. હા, તો હવે આપણે બોલ પરથી વાક્ય બનાવીશું ધેરનો ઉપયોગ કરીને. ધેર ઇઝ અ બોલ. ધેર ઇઝ અ બોલ. તો ફ્રેન્ડ્સ, ધેરના વાક્ય જોયા ને આગળ. There is a dog. તો ફ્રેન્ડ્સ, ડોગ કેટલા હતા? એક જ હતો ને, એટલે આપણે ઇઝનો ઉપયોગ કર્યો. પણ જો એક કરતાં વધારે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પ્રાણીઓ હોય કે કોઈ પણ વસ્તુ એક કરતાં વધુ હોય ત્યારે ધેર સાથે શાનો ઉપયોગ થાય છે તે હવે આપણે આગળ થોડા વાક્ય જોઈશું એમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો એક કરતાં વધારે વસ્તુઓ હોય ત્યારે આપણે આરનો ઉપયોગ કરવાનો છે. અને જો એક જ વસ્તુ હોય તો આપણે ઇઝનો ઉપયોગ કર્યો આગળ. જોયું ને તમે ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે એક કરતાં વધારે વસ્તુઓ, વ્યક્તિઓ, પ્રાણીઓ કે કોઈ પણ વસ્તુ એક કરતાં વધુ હોય ત્યારે ધેર સાથે આરનો ઉપયોગ કઈ રીતે થાય છે તે અહીં આપણે જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ હવે ધેરથી થોડા વધુ વાક્ય જોઈશું. જ્યારે એક કરતાં વધુ વસ્તુ હોય ત્યારે
देरनो उपयोग कई रीते थाय छे ए जोईशु अहीं। तो ओके फ्रेंड्स, रेडी छो? तो जुओ, तो आपणो फर्स्ट पिक शेनो छे? રેબિટ। હા ફ્રેન્ડ્સ, રેબિટ તો છે પણ કેટલા છે? ટુ। હા તો ચાલો રેબિટનું આપણે વાક્ય બનાવીશું અહીં ધેરથી। તો ધેર આર ટુ રેબિટ્સ। There are two rabbits. Friends, અહીં એક કરતા વધારે છે ને, એટલે આપણે આર નો ઉપયોગ કરીએ છીએ। There are two rabbits. તો ફ્રેન્ડ્સ, જો રેબિટ એક જ હોય તો અહીં પણ ઇઝ આવે, પણ અહીં રેબિટની સંખ્યા વધારે છે ને, બે છે ને રેબિટ્સ, એટલે આપણે આર નો ઉપયોગ કરીશું। There are two rabbits. તો ફ્રેન્ડ્સ, આવા જ આપણે થોડા વધુ વાક્ય જોઈશું અહીં એક કરતા વધારે વસ્તુ હોય તેવા। તો હવે જુઓ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પીક શેનું છે? એપલ્સ। હા જુઓ, તો ફ્રેન્ડ્સ એપલ્સ તો ઘણા બધા છે ને, તો અહીં વાક્ય બનશે એપલ્સ કાઉન્ટ કરવા પડશે આપણે। તો કાઉન્ટ કરો તો એપલ ફ્રેન્ડ્સ કેટલા થાય છે પીકમાં? વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ। હા એટ એપલ્સ છે। તો અહીં વાક્ય બનશે ધેર આર એટ એપલ્સ। ધેર આર એટ એપલ્સ। There are eight apples. There are eight apples. હવે જુઓ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પીક શેનું છે? પેન્સિલ્સ। હા ફ્રેન્ડ્સ, પેન્સિલ્સ કેટલી છે કાઉન્ટ કરો તો જોઈએ। વન ટુ થ્રી। ઓકે, તો અહીં આપણે લખીશું પેન્સિલ્સનું વાક્ય ધેર દ્વારા। તો અહીં લખાશે ધેર આર થ્રી પેન્સિલ્સ। ધેર આર થ્રી પેન્સિલ્સ। ધેર આર થ્રી પેન્સિલ્સ। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ પીક જુઓ તો આપણું આગળનું વાક્ય બનશે એના ઉપરથી। તો જુઓ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પીકમાં શું છે? હાઉસ। હા ફ્રેન્ડ્સ, પણ હાઉસ કેટલા છે ફ્રેન્ડ્સ? વન ટુ। ઓકે, તો અહીં વાક્ય બનશે ધેર આર ટુ હાઉસીસ। ધેર આર ટુ હાઉસીસ। ધેર આર ટુ હાઉસીસ। ધેર આર ટુ હાઉસીસ। ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ તો નેક્સ્ટ પીક શેનું છે, એના ઉપરથી આપણું નેક્સ્ટ વાક્ય બનશે બોલ્સ। અરે વાહ, તો ફ્રેન્ડ્સ બોલ્સ કાઉન્ટ કરો તો કેટલા છે આપણી પાસે? વન ટુ થ્રી ફોર। ઓકે, તો અહીં આપણું નેક્સ્ટ વાક્ય બનશે ધેર આર ફોર બોલ્સ। ધેર આર ફોર બોલ્સ। ધેર આર ફોર બોલ્સ।
There are four balls. તો ફ્રેન્ડ્સ હવે તમને ખબર પડી કઈ ને there નો ઉપયોગ કઈ રીતે થાય છે. એક વસ્તુ હોય તો ઈજ સાથે there નો ઉપયોગ કરવાનો અને એક કરતા વધારે વસ્તુ હોય તો there નો ઉપયોગ આર સાથે કરવાનો છે. તો ફ્રેન્ડ્સ આગળ there નો ઉપયોગ થોડો આપણે વધુ શીખીશું નવા વિડીયોમાં. ઓકે ફ્રેન્ડ્સ, બાય.